ફ્રાન્સિસ્કો ઓરાના. નમસ્તે મિત્રો, હું છું એતસ્વી સોમાણી, યોગ ઇન્ટરનેશનલ ચેમ્પિયન. આપણે દરેક જણા જાણીએ છીએ એમ કે હાલ કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. કેટલાક લોકો મૃત્યુ પામી રહ્યા છે તો કેટલાક રોજ ને રોજ કેસ આવતા જાય છે. તો અત્યારે આપણી પાસે બે જ ઉપાયો છે. એક છે કે ઘરમાં રહો અને સેફ રહો, અને બીજું છે કે યોગને આપણા જીવનમાં ફાળવો. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું પણ કહેવું એવું છે કે સંયમ, સંકલ્પ અને સાધના, યોગ સાધનાને આપણા જીવનમાં ફાળવો અને આરોગ્ય રીતે સ્વસ્થ રહો. ને યોગ તો આપણા ભારત દેશની સંસ્કૃતિ છે. જો વિદેશના લોકો યોગને અપનાવી રહ્યા છે સ્વસ્થ રહેવા માટે, તો આપણે શું કામ ના અપનાવીએ? આ જ સાચો સમય છે મિત્રો કે યોગને આપણા જીવનમાં ફાળવીએ અને સ્વસ્થ રહીએ. તો આજે હું તમને કેટલાક પ્રાણાયામ અને યોગના પોશ્ચર્સ જણાવીશ જે ઇમ્યુનિટી પાવરને મજબૂત બનાવવામાં તમને મદદ કરે છે. પહેલું છે સૂર્ય નમસ્કાર, અને તેના ત્રણ નિયમ છે. જો ત્રણ નિયમની સાથે સૂર્ય નમસ્કાર કરવામાં આવે તો એના ખૂબ જ ફાયદા જણાય છે. પહેલું કે સૂર્યોદય થતાં જ જો સૂર્ય નમસ્કાર કરવામાં આવે. બીજું, તેના 12 પોસ્ચર્સ છે, અને 12 પોસ્ચર્સની સાથે એના મંત્રો જાપ પણ છે. જો મંત્રની સાથે સૂર્ય નમસ્કાર થાય તો આપણી અંદર અને આપણી આસપાસ સકારાત્મક ઉર્જા, પોઝિટિવ એનર્જીનું ઉત્પન્ન થાય છે. ત્રીજું, જો સૂર્ય નમસ્કારને બ્રીધિંગની સાથે કરવામાં આવે તો આપણને ખૂબ વધારે ને વધારે ફાયદા જોવા મળે છે. અને સૂર્ય નમસ્કાર ઇમ્યુનિટી પાવર વધારવા માટે ખૂબ જ મદદરૂપ છે. તો આપણે ફર્સ્ટ જોઈએ છીએ સૂર્ય નમસ્કારના પોશ્ચર્સ. બીજું છે ભસ્ત્રિકા પ્રાણાયામ. ભસ્ત્રિકા પ્રાણાયામ તમને કફ અને કોલ્ડ હોય તો એમાં તમને મદદરૂપ થશે. અને એના ઘણ નિયમો છે. પહેલું છે કે તમારે પ્રોપર વેમાં બ્રીધિંગ સાથે કરવાનું રહેશે. અને બીજું કે ઘણા બધા લોકો વધારે ને વધારે અવાજ આવે એના માટે ગળેથી અવાજ કરતા હોય છે, તો એવું નથી કરવાનું. જો તમે ગળેથી અવાજ કરશો તો તમને એમાં નુકસાન જણાશે, ફાયદા નહીં. તમારું ગળું પણ ઘસાઈ જશે અને ગળામાં બળતરા થવા મળશે. તો નાકેથી શ્વાસ લેવાનો છે અને ફૂલ જોશ અને તાકાત સાથે નાકેથી જ છોડવાનો છે, મોઢેથી નથી છોડવાનો. આનાથી તમને શરદી, કફ અને ઉધરસ હશે તો એમાં તમને ઉપયોગી પ્રાણાયામ છે ભસ્ત્રિકા પ્રાણાયામ. તો શરૂ કરશું ભસ્ત્રિકા પ્રાણાયામ. અને તમારે સાથે સ્ટોપવોચ લઈને બેસવાનું છે. સ્ટોપવોચ એટલા માટે કે તમે રોજને રોજ પ્રાણાયામ કરશો તો એમાં તમારું કેટલું ઇમ્પ્રુવમેન્ટ છે તમને જોવા મળશે. કેટલી સેકન્ડમાં તમે શ્વાસ ભરી શકો છો અને કેટલા સ્ટોક છોડી શકો છો. અત્યારે હું એક વખત શ્વાસ લઈને 10 જેટલા સ્ટોક કરીશ. બની શકે તો તમારે એટલા સ્ટોક ના થાય, પણ તમે રોજ આનો પ્રયાસ કરશો એટલે તમારે ધીરે ને ધીરે એના સ્ટોક પણ વધતા જશે અને એનો જે અવાજ આવશે એ પણ વધારે ને વધારે વધતો જશે. અને અવાજ એ લોકોને જ વધારે આવી શકે જેની શ્વાસ નળી, જેની અંદરની જે કઈ નળીઓ છે એ એકદમ ક્લીન હોય, એ લોકોને પ્રોપર વેમાં સરસ અવાજ આવશે. તો આપણે સ્ટાર્ટ કરશું ભસ્ત્રિકા પ્રાણાયામ. આ રીતે ભસ્ત્રિકા પ્રાણાયામ કરવામાં આવે છે. ત્રીજું છે અનુલોમ વિલોમ પ્રાણાયામ. અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવા માટેની આ મુદ્રા છે. આ મુદ્રાની સાથે આપણે પ્રાણાયામની શરૂઆત કરશું. તો જેટલા પણ લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, અસ્થમાની પ્રોબ્લેમ છે, એને અનુલોમ વિલોમ પ્રાણાયામ ખૂબ જ ફાયદાકારક છે અને ઇમ્યુનિટી પાવર વધારવા માટે પણ આપણને ખૂબ જ મદદરૂપ થાય છે.
તો હું તમને જણાવીશ કે અનુલોમ વિલોમ પ્રાણાયામ કઈ રીતે કરશું. એક નાસા ફૂટામાંથી શ્વાસ લેશું અને ધીમે ધીમે બીજા નાસા ફૂટામાંથી શ્વાસ છોડશું. અનુલોમ વિલોમની સાથે સાથે આપણે કુંભક પ્રાણાયામ પણ કરશું, તો એ કઈ રીતના એ પણ હું તમને જણાવું છું. એક નાસા ફૂટામાંથી શ્વાસ લઈને થોડી વખત શ્વાસને રોકી રાખવાનો છે. કેટલી સેકન્ડ રોકી રાખવાનો છે એ આપણને સ્ટોપવોચ સાથે લઈને બેઠશું એટલે આપણને ખ્યાલ આવે. અને પછી ધીમે ધીમે શ્વાસને છોડવાનો છે. સ્ટોપવોચ સાથે એટલા માટે રાખવાની છે કે કેટલી સેકન્ડ આપણે શ્વાસ ભરી શકીએ છીએ, કેટલી સેકન્ડ રોકી શકીએ છીએ અને કેટલી સેકન્ડ આપણે છોડીએ છીએ એ આપણને ધ્યાનમાં રહે. તો રોજને રોજ એનો પ્રયાસ કરીએ તો એમાં સેકન્ડમાં વધારો પણ થશે અને એમાં તમને ફાયદા પણ જણાશે. તો આપણે શરૂઆત કરશું અનુલોમ વિલોમ પ્રાણાયામની. તો જે બાજુથી આપણે શ્વાસ છોડીએ છીએ એ જ બાજુથી ફરી વખત ભરવાનો છે અને એની વિરોધી સાઈડથી શ્વાસ છોડવાનો છે. જો તમે શ્વાસ લેવામાં જેટલી સેકન્ડ લો છો એનાથી વધારે સેકન્ડ તમે શ્વાસ છોડવામાં લ્યો છો તો એ તમારું પરફેક્ટ અનુલોમ વિલોમ પ્રાણાયામ છે. ચોથું છે કપાલભાતી પ્રાણાયામ. કપાલભાતી પ્રાણાયામ તમને રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ મદદરૂપ થાય છે અને જેને કફ અને કોલ્ડ હોય તો એને મટાડવામાં પણ મદદરૂપ થાય છે. એ કઈ રીતના કરશું હું તમને જણાવીશ. સૌથી પહેલા ગોઠણ ઉપર બે હાથ રાખવાના છે અને થોડું આગળની તરફ ઝૂકવાનું છે. ખૂબ ઊંડે સુધી શ્વાસ ભરવાનો છે અને ધીમે ધીમે બ્રીધિંગની સાથે શ્વાસ છોડતા જવાનું છે. તમારે કેટલા સ્ટોપ થશે એ તમને સ્ટોપવોચ જે સેકન્ડ છે એની સાથે તમને ખ્યાલ આવશે. અને તમારે એક સાથે વધારે સ્ટોપ ના થાય અને વધારે અવાજ ના આવે તો એમાં ગભરાવાની જરૂર નથી. તમે રોજે રોજ પ્રયાસ કરશો એમ તમને રોજ સ્ટોપમાં તમારે વધારો થશે અને શ્વાસ છોડવાની પ્રક્રિયામાં પણ વધારો થશે. તો આપણે શરૂઆત કરીએ કપાલભાતી પ્રાણાયામની. તો આજે મેં તમને દરેક લોકોને સૂર્ય નમસ્કાર, કપાલભાતી પ્રાણાયામ, અનુલોમ વિલોમ પ્રાણાયામ, કુંભક અને ભસ્ત્રિકા પ્રાણાયામ શીખવાડ્યું. એ તમે રોજ ને રોજ તમારા જીવનમાં એને લાવશો તો તમારો આરોગ્ય રીતે તમે સ્વસ્થ રહી શકો છો, રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે અને આ કોરોના વાયરસની મહામારીથી તમે બચી શકો છો. સો સ્ટે એટ